અમદાવાદના વાડજ ખાતે હયાત હોટલ પાસે જાહેર રોડ પર 3 રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં લૂંટારુઓએ કર્મચારીને પગના ભાગે ગોળી મારી લાખો રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. પરંતુ તેઓ વધારે દૂર જાય તે પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સરદારનગર વિસ્તારમાં માયા સિનેમા નજીક આવેલ એક 3 માળની બિલ્ડિંગમાં ધાબા પર લૂંટના રૂપિયા ને દાગીનાની વહેંચણી કરતા હોવાની બાતમી મળતા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી લીધા હતા. લૂંટની કુલ 43 લાખ રૂપિયા અને 27 લાખ રૂપિયાના દાગીના જે તમામ મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો. આ તમામ આરોપીઓને સરદારનગરથી પકડી પાડવામાં આવ્યા હતા. કુલ 4 આરોપીઓ ભેગા મળી આ કારસો રચ્યો હતો અને લૂંટમાં ગયેલા તમામ રોકડ રૂપિયા અને દાગીના કબજે કરવામાં આવ્યા છે. સાથે જ લૂંટમાં વપરાયેલા 2 બાઇક અને 1 રિક્ષા કબજે કરવામાં આવી છે. આરોપીઓ કુલ 4 લોકોએ ભેગા મળીને આ લૂંટને અંજામ આપ્યો હતો, જેમાં એક કિશનસિંહ મઝબી, ગોવિંદ રાજાવત, અમિત શૌહરે અને બલરામ રાજાવતની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, જેમાં આરોપીઓ અગાઉ હત્યા, લૂંટ જેવા ગુનાઓને અંજામ આપેલા છે. આરોપીઓએ આ પ્લાન થોડા દિવસ પહેલા જ બનાવ્યો હતો અને રેકી કરીને આ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં આરોપી કિશન રાજકોટ જેલ આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. 15 દિવસ પેરોલ પર બહાર આવી અને પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો. આરોપી ગોવિંદ લૂંટ અને હત્યાના કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યો હતો, પરંતુ વર્ષ 2016-17 પેરોલ જમ્પ કરીને આજ દિન સુધી નાસ્તો ફરતો હતો. આરોપી અમિત પણ ગુનાઓ દાખલ થયેલા છે અને છેલ્લે ડીસા પોલીસે તેને ફાયરિંગના ગુનામાં પકડ્યો હતો. અને ચોથો આરોપી બલરામને લૂંટ કરવા જતા પહેલા જ બલરામને ગોળી વાગી અને ભાંડો ફૂટતા તેને ડીસા પોલીસે ઝડપી લીધો હતો. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને વાડજ પોલીસને સોંપીને વધુ તપાસ હાથ ધરી છે. તાત્કાલિક આરોપી પકડવા સૂચના આપી. એમાં જે અમારા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર છે સીબી ટંડન, એના ઉપર આ લોકોને એવી માહિતી મળી કે સરદારનગર ની અંદર માયા સિનેમા 3 માળનું એક બિલ્ડિંગ છે, એના ધાબા પર કોઈ અજાણ્યા માણસો આવીને કઈ માલો સગે વગે કરી રહ્યા છે. આ બાતમીના આધારે લોકો તરત ત્યાં આખી ટીમ સાથે ત્યાં પહોંચી ગયા. ટીમ લઈને એમને કોર્ડન કર્યા. કોર્ડન કરતા 4 માણસો અમે ત્યાં મળી આવ્યા. એનું નામ હતું, એક નંબર આરોપી હતો કિશનસિંહ શીખ જે હરિયાણાના છે, ગોવિંદ રાજાવત જે ભીંડ મધ્યપ્રદેશનો છે, અમિત નંદ કિશોર જે રામોલ અમદાવાદમાં અને મૂળે યુપીનો છે, અને જે ચોથો છે બલરામ જવાસી રાજપૂત એ ભીંડ મધ્યપ્રદેશનો છે. આ 4 આરોપીને અમે પકડી લીધા. એમની ઝડપી તપાસ કરતા એમને એમની પાસેથી એક પિસ્તોલ મળી, 2 દેશી તમંચા મળ્યા, નાની મોટી સાઈઝના 12 કારતૂસ મળ્યા. જે લૂંટમાં ગયેલા સોના ચાંદીના દાગીના એ 19,95,000 હતા. બીજા ચાંદીના દાગીના હતા 8,59,000 અને રોકડ હતી 43,90,000. આ તમામ મુદ્દામાં અમે રિકોર્ડ કર્યો છે. તેમની પાસેથી આરોપી પાસેથી 2 મોબાઈલ ફોન મળ્યા છે. જે આ લૂંટ કરવામાં ઓટો રિક્ષાનો ઉપયોગ હતો, ઓટો રિક્ષા બી કબજે કરવામાં આવી છે. આ જે 2 મોટરસાયકલનો બી ઉપયોગ હતો, 2 મોટરસાયકલ પણ અમે કબજે કરેલી છે. આધાર કાર્ડ, એટીએમ કાર્ડ, લાયસન્સ આ બધું એમની પાસેથી, અને 2 પ્લાસ્ટિકના મિયાની થેલીઓ પણ અમે, અને સ્કૂલ બેગ મળી. આમ તમામ કુલ 74 લાખનો અમે મુદ્દામાલ કબજે કરેલો છે. અને પછી લોકોની પૂછપરછમાં અમને કીધું કે ઇન્કમટેક્સ પાસે જે આંગળી લૂંટ કરી એ આ 4 લોકોએ જ કરી હતી. 4 લોકો કરી ત્યાં મુદ્દામાલ એ લોકો એકબીજાને માલ વેચતા હતા. એ વખતે અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ અને ગઈકાલ રાતે જ આ બનાવ બન્યો છે. ગઈકાલ રાતે જ આ 4 આરોપીને પકડી અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી, જે વાડજ પોલીસમાં ગુનો નોંધાયેલ છે તે એમને સોંપવા તજવીજ ચાલુ છે. સાહેબ, આંગળીયા વેઢીને ટાર્ગેટ કરી દીધું, કેવી રીતના આરોપી રેકી કરી હતી અને ક્યાંથી રેકી કરી હતી અને અગાઉ કોઈ બેકગ્રાઉન્ડ એમની સામે આવ્યું છે ગુનાનું? આ 4 આરોપીઓ લીધા છે. એમાં જે કિશનસિંહ શીખ છે એ 2015 આજીવન કેદની સજા રાજકોટ જેલમાં ભોગવતો હતો મર્ડરના કેસમાં, અને 1 વર્ષ પહેલા 15 દિવસની પેરોલ રજા પર હતો. બીજો જે છે ગોવિંદ ઉર્ફે રાજપૂત, એ મોરબી ખાતે મર્ડર આંગળીયાની લૂંટમાં જ એ અંદર જેલમાં હતો અને 2016-17 પેરોલ પર જમ્પ કરીને નાસ્તો હતો. જે અમિત કલાર છે એ પણ 2015-2016 હથિયારના કેસમાં મેઘણનગરના આપણા અમદાવાદમાં પણ એ હથિયારના કેસમાં પકડાયેલો હતો અને એ જામીન પર છૂટેલો હતો. બલરામ રાજાવત એ પણ ડીસા હાઈવે પર એક મર્ડરના કેસમાં બી હતો, પિસ્તોલમાં એને પકડાયેલો હતો. આમ 4 આરોપી લીધા હતા. એમાં જે એક આરોપી જે છે સોનું અમિત. બ્યુરો રિપોર્ટ, SI ન્યૂઝ, અમદાવાદ.